अमदावाद स्थित सरदार वल्लभ भाई पटेल स्टेडियम नु नाम हटावी नरेन्द्र मोदी स्टेडियम करवामां आव्या होवाथी सूरत पहा समिति कलेक्टर ने आवेदन पत्र आपी विरोध प्रदर्शित कर्यो छे। सूरत कलेक्टर कचेरी मोटी संख्या में पास ना कार्यकर्ताओ पहोंच्या हता, सूत्रोच्चारो पण कराया, आ साथे झड़पथी यथास्थित न कराय तो उग्र आंदोलन करवानी चीमकी पण उच्चारी दीधी छे। અમદાવાદના મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું છે, જે અખંડ ભારતના નિર્માતા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલનું અને ભારત રાષ્ટ્રનું ઘોર અપમાન બરાબર છે। 90ના દાયકામાં અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકમાંથી સરદાર સાહેબનું નામ કાઢી દીનદયાલ ઉપાધ્યાય આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ બદલવા માટે પણ ઘણા સમય આંદોલન કરાયું। ગુજરાત વિધાનસભાના ભવન, જે અગાઉ સરદાર સાહેબના મોટા ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે ઓળખાતું, તેમનું નામ બદલીને સ્વર્ણિમ સંકુલ થઈ ગયું। કોઈક ને કોઈક અંશે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજકીય નેતાઓ દેશની ધરોહર સમાન મહાપુરુષોના નામ શેષ કરી કંઈક ને કંઈક પોતાને મહાન સાબિત કર્યા છે તેવું અહીં દેખાઈ રહ્યું છે। સરકાર પોતાના આ નિર્ણય તાત્કાલિક ધોરણે રદ કરી રાષ્ટ્રના મહાપુરુષોને સન્માન આપે, જો સરકાર આ બાબતે નિર્ણય ન લે તો આવનાર દિવસોમાં લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ માટે તૈયાર રહે, ઝડપી અને યોગ્ય નિર્ણયની અપેક્ષા સાથે રજૂઆતો કરાઈ હતી। ધાર્મિક માલવિયા આજરોજ સુરત કલેક્ટર સાહેબશ્રીને જે અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમના નામને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે નામ આપવામાં આવ્યું છે એના વિરોધમાં જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, આગામી સમય પહેલાં જે સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્ટેડિયમ હતું એ નામ હટાવી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે એની સામે સમગ્ર રાજ્યની જનતાને વિરોધ છે। કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના એ રાષ્ટ્રપુરુષ હતા અને કંઈક ને કંઈક આ રાષ્ટ્રપુરુષનું નામ હટાવી અને શાસન કરતા નેતાઓના નામ આ સ્ટેડિયમની પાછળ લગાવવામાં આવે છે એ કંઈક ને કંઈક આ દેશની જે સંસ્કૃતિ છે, આ દેશની જે ધરોહર છે એની સાથે કંઈક ને કંઈક છેડા થતા હોય એવું લાગી રહ્યું છે। રાષ્ટ્રપુરુષોનું આ અપમાન એ ક્યારેય પ્રજા સહન નહીં કરે એટલે કલેક્ટરશ્રીને રજૂઆત દ્વારા રાજ્ય સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। જો નામ બદલવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર રાજ્યની અંદર તમામ જનતાઓના સાથ સહયોગથી રાજ્યની અંદર એક રાજ્યવ્યાપી આંદોલન ઊભું કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપી અને રાજ્યની અંદર લોકોનો અવાજ બનવાનો અમે કરીશું। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।